नमस्कार, श्री सत्य साई लक्ष्मी मोहन विद्यालय थी हूँ अल्पना चौधरी। आज मारा वीडियो में आप सौनु हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, आगळना वीडियो में आपने स्ट्राइक अगेन वर्मा जोई गया के केवी रीते हेलन कलर भाषण आपे छे, तेमना मित्रों जे पत्रकारों छे तेमने संबोधे छे કે તે સિદ્ધાંતવિહીન લોકોના હાથમાં પડી ગઈ છે એવું માનવું તેમનું ભૂલ છે। ત્યારબાદ સમાચારપત્ર જે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મન, ઓસ્ટ્રેલિયાથી સમાચારપત્રોના સમયિકો મંગાવે છે અને વાંચે છે। રોજના 8-10 કલાક લોકોએ કામ કરવા છતાં તેમનું ઓછું વેતન મળે છે અને તેમના બાળકો ફેક્ટરી કંપનીમાં કામ કરે છે। તેમની પત્નીઓ શરમજનક જીવન જીવે છે અને બદલામાં તેઓ વધુ વેતન માટે જ્યારે તેઓ હડતાલ પાડે છે ત્યારે તેમને જેલમાં ધકેલી દેવામાં આવે છે। આ અન્યાય વિશે આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા છીએ। આ વિડીયોમાં આપણે જોઈશું કે હવે જરૂરી છે કે કામદારો તેમની તૈયારી બતાવે અને જે હમણાં જે ચાલી રહ્યું છે તેમાં બદલાવ લાવે, તેમાં પુનઃવ્યવસ્થા અને પુનઃનિર્માણ લાવે। આ માટે સરકારની રાહ જોવાની જરૂર નથી। લોકોએ જ મળીને તેમના ઉત્કર્ષના માર્ગ વિશે પ્રયત્ન કરવા પડશે। દેશના તમામ વિભાગે આ જોવું આવશ્યક છે કે તેમના બાળકો સસ્ત જન્મે, યોગ્ય પોષણ પ્રાપ્ત કરે, સુશિક્ષિત બને, બુદ્ધિશાળી બને અને દેશની સેવા માટે યોગ્ય બને એવા તમામ કાનૂન કાયદાઓ તેમજ સંસ્થાઓને તોડી પાડો કે જે શાંતિનું હનન કરતા હોય। We are not free unless the man who frame execute the law represent the interest of lives of the people and no other interest। Friends, જ્યાં સુધી તે લોકો જેઓ કાયદા ઘડે અને તેમનું અમલીકરણ કરાવે છે, કાયદા બનાવી અને લોકો પાસે તેનું અમલીકરણ કરાવે છે, તેઓ અન્ય કોઈ પણ બાબતમાં રસ રાખ્યા સિવાય, ઇન્ટરેસ્ટ એટલે કે રસ રાખ્યા સિવાય, માત્ર લોકોના જીવનમાં રસ રાખી પ્રતિનિધિત્વ ન કરે ત્યાં સુધી આપણે સ્વતંત્ર નથી। એટલે કે લોકોના જીવનમાં જ રસ રાખવાનો, તેમના પ્રગતિ જોવાની તે ન રાખે ત્યાં સુધી સ્વતંત્ર નથી। ધ બેલેટ does not make a free man out of a weak slave। મતદાન વેતનગરા ગુલામને સ્વતંત્ર માનવામાં પલટાવી શકતું નથી। There has never existed a truly free and democratic nation in the world। વિશ્વમાં સાચા અર્થમાં સ્વતંત્ર અને લોકશાહી રાષ્ટ્રની ક્યારેય હસ્તી રહી નથી। From time immemorial men have followed with a blind loyalty the strong man who had the power of money and of armies। અનિશ્ચિત કાળથી એટલે ઘણા સમય પહેલા માણસો આંધળી વફાદારીથી જેમની પાસે પૈસા અને લશ્કર શક્તિ છે તેવા શક્તિશાળી માણસોને અનુસરતા આવ્યા છે। એટલે કે જેની પાસે પૈસા છે તેમનું કહ્યું માને છે, એટલે તેઓ જેવી રીતે કરાવે તેવી રીતે કરે છે। ઇવન વાઇલ બેટલ ફાઇલ્ડ વર પિલ્ડ હાઈ વિથ ધેર ઓન ડેર દે હેવ ટિલ ધ લેન્ડ ઓફ ધ રૂલ્સ એન્ડ હેવ બીન ડ્રોપ ઓફ ફ્રૂટ્સ ઓફ ધેર લેબર્સ। અરે, યુદ્ધ ભૂમિમાં તેમની પોતાની લાશોના ઢગલા પડેલા હોય છે, તેમને શાસકોની જમીનો ખેડી છે પણ સામે
કાળી મજૂરીના ફળ રૂપે તેમને લૂંટી લીધા છે. દે હેવ બિલ્ટ અ પેલેસ એન્ડ પિરામિડ ટેમ્પલ્સ એન્ડ કેથેડ્રલ ધેટ હેડ નો રિયલ સ્ટ્રીન ઓફ લિબર્ટી. તેમણે મહેલો, પિરામિડ, મંદિરો અને દેવળો બાંધ્યા છે અને તેમાં ક્યાંય સાચી સ્વતંત્રતાનું સ્મારક રચાયું નથી. સદીઓથી જેમની પાસે મની અને મસલ પાવર છે તેમની ગુલામી વેઠતા આવ્યા છે. જેમ જેમ સંસ્કૃતિ આગળ વધતી ગઈ તેમ તેમ લોકો વધારે અને વધારે ગુલામીનો ભોગ બનતા ગયા. અમીરો માટે મહેલો બાંધનારને બદલામાં શું મળે છે? હવે જરૂરી છે. એઝ સિવિલાઇઝેશન હેઝ ગ્રોન મોર કોમ્પ્લેક્સ, ધ વર્કર હેવ બીકમ મોર એન્ડ મોર ઇન્સ્લેવડ અન્ટિલ ટુડે ધે આર ટાઇટલ મોર ધેન પાર્ટ ઓફ ધ મશીન ધે ઓપરેટ. જેમ જેમ સભ્યતા વધારે ને વધારે સંકુલ થતી ગઈ, વધારે ને વધારે કર્મચારીઓને ગુલામ બનાવતા ગયા. અત્યારે હાલમાં પણ તેઓ ચલાવે છે તે યંત્રોના પૂજાઓથી વિશેષ કશું નથી. ડેલી ધે ફેસ ધ ડેન્જર ઓફ રેલ રોડ બ્રિજ સ્કારસ્કેપર ફ્રે ટ્રેન સ્ટોક હોલ્ડ સ્ટોક યાર્ડ એન્ડ ટ્રેનિંગ એટ ડોક્સ ઓન ધ રેલ રોડ એન્ડ અન્ડરગ્રાઉન્ડ એન્ડ ઓન ધ સીઝ. રોજે રોજ તેમણે રેલવે રસ્તા, પુલ, બહુમાળી, મકાન, માલ સામાન, લઈ જતી ગાડી, વાહનની સ્ટીમર રૂપ, પ્રાણીઓના વાડા તેમજ દરિયાની સપાટી ઉપર તેમજ સપાટીના નીચેના જોખમોનો સામનો કરવો પડે છે. ધે મૂવ ધ ટ્રાફિક એન્ડ પાસ ફ્રોમ ધ લેન્ડ ટુ લેન્ડ પ્રિક્યુસ કોમોડિટીઝ ધેટ મેક ઇટ પોસિબલ ફોર અસ ટુ લીવ. તેઓ વાહન વ્યવહાર કરી આપણી જીવન જરૂરિયાતની કિંમતી ચીજ વસ્તુઓ જે આપણું જીવન શક્ય બનાવે છે તેમને એક સ્થાનેથી બીજા સ્થાને પહોંચાડે છે. એન્ડ વોટ ઇઝ ધ રિવર્ડ, અને તેમને બદલામાં શું મળે છે? અ સ્કેન્ટી વેજ, ઓફટન પોવર્ટી, રેન્ટ, ટેક્સ ટ્રીબ્યુટ્સ એન્ડ વર્ક કોમ્પન્સેશન્સ. થોડો મસ્તો પગાર, ગરીબાઈ, ભાડા અને કરના ભારણ અને યુદ્ધની નુકસાનની ભરપાઈ. ધ કાઇન્ડ ઓફ પ્રિપર્ડનેસ ધ વર્કર વોન્ટ ઇઝ recognition and reconstruction of their whole life such as never been attempted by statement or governments. કર્મચારીઓને જે મેળવવાની તૈયારી છે તે તેમના સમગ્ર જીવનનું પુનર્ગઠન અને પુનર્વ્યવસ્થા છે કે જે કોઈ રાજકારણીઓ કે સરકારે ક્યારેય કરવા પ્રયત્ન કર્યો નથી. ધ જર્મન્સ ફાઉન્ડ આઉટ અ યર અગો ધેટ ધે કુડ નોટ રેઇઝ અ ગુડ સોલ્ડર ઇન ધ સ્લમ્સ સો ધે એબોલિશ ધ સ્લમ્સ. વર્ષો પહેલાં જર્મનોને લાગ્યું કે ઝૂંપડપટ્ટીમાંથી કદાપી સારા સૈનિક મેળવી શકાશે નહીં અને તેથી તેમણે ઝૂંપડપટ્ટીઓને નિસ્તાભૂ કરી દીધી. ધે સો ટુ ઇટ ધેટ ઓલ પીપલ હેડ એટ લીસ્ટ અ ફ્યુ ઓફ ઇસેન્ટિયલ ઓફ સિવિલાઇઝેશન્સ ડિસેન્ટ લોજિંગ
क्लीन स्ट्रीट, होलसम ऑफ स्कंटी फूड, प्रॉपर मेडिसिन केयर एंड प्रॉपर सेफ गार्ड फॉर द वर्कर देयर ऑक्युपेशंस। તેમણે એ પણ ધ્યાનમાં લીધું કે બધા લોકોમાં સભ્યતાના થોડા પાયાના અંશ પડેલા છે, સુચારું રહેઠાણ, સ્વચ્છ શેરીઓ, ઓછું હોવા છતાં આરોગ્યપ્રદ ભોજન, યોગ્ય વૈદ્યકીય સાર સંભાળ અને તેમના વ્યવસ્થામાં કર્મચારીઓને યોગ્ય સલામતી વ્યવસ્થા જે થયું જોઈએ તેનો તો માત્ર એક નાનો અંશ જ છે. ધેટ ઇઝ ઓનલી અ સ્મોલ પાર્ટ વોટ શુડ બી ડન. સરકારમાં કે રાજ્ય વહીવટમાં દબાણપૂર્વક આ સુધારા લાવવા એ તમારું ફરજ છે, એ તમારું કામ છે. It is your business to force this reform on the administrations. સરકાર શું કરી શકે અને શું નહીં એ બાબતમાં વધારે વાત ન કરીએ. Let there to be no more talk about what a government can or cannot do. સરકાર શું કહી શકે અને શું નહીં એ બાબતમાં વધારે ન વાત કરીએ. ઓલ ધીસ થિંગ હેવ બીન ડન બાય ઓલ ધ બ્રિલિયન્ટ નેશન ઇન ધ ટર્મિઓલ ઓફ વોર. યુદ્ધની યાતનાઓ વચ્ચે દરેક યુદ્ધખોર રાષ્ટ્રે આ કામ કર્યા છે. Every fundamental industry has been managed better by governments than by private corporations. ખાનગી નિગમો કરતાં સરકારે દરેક પાયાના ઉદ્યોગોનું સારી રીતે વ્યવસ્થાપન કર્યું છે. It is your duty to insist upon still more radical measure. It is your business to see that no child is employed in an industry, establishment or mine or straw and that no work is needlessly exposed to accident or disease. હજુ વધારે આવશ્યક પગલાં લેવા માટે આગ્રહ રાખવાની તમારી ફરજ છે. એ જોવાની પણ તમારી ફરજ છે કે કોઈ પણ બાળક ઔદ્યોગિક એકમોમાં કે કોઈ ખાણમાં, ફેક્ટરીમાં, દુકાનમાં રોજગારી ન કરે અને એવા કોઈ કામ બિનજરૂરી ન જોડાય કે જેથી તેમને અકસ્માત કે કોઈ બીમારીનું ભોગ બનવું પડે. It is your business to make them give your clean cities free from smog, dirt and congestions. એ તમારી ફરજ છે કે તેઓને ધૂળ ધુમાડા, ગંદકી તેમજ ભીડભાડથી મુક્ત શહેરો મળે. It is your business to make them pay you a live wage. તેઓ તેમના પોષણક્ષમ વેતન આપે તે જોવાનું તમારું કામ છે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી ધેટ ધીસ કાઇન્ડ ઓફ પ્રિપેરનેસ ઇઝ કેરીડ ઇન ટુ એવરી ડેવલપમેન્ટ ઓન ધ નેશન અન્ટિલ એવરી વન હેઝ અ ચેન્સ ટુ બી વેલ બોર્ન, વેલ નર્સરીઝ, રાઇટલી એજ્યુકેટેડ એન્ડ ઇન્ટેલિજન્ટ એન્ડ serviceable to their country at all times. Mitro, જ્યાં સુધી કાયમી ધોરણે દરેક વ્યક્તિને રાષ્ટ્રના દરેક વિભાગમાં આ પ્રકારની સજ્જતા અમલમાં મુકાવી જોઈએ એ જોવાનું તમારું કામ છે. દેશના
તમામે તમામ વિભાગોમાં એ જોવું આવશ્યક છે કે આ કામદારોના બાળકોને જન્મ સમયે યોગ્ય પોષણ પ્રાપ્ત થાય, સુશિક્ષિત બને, બુદ્ધિશાળી બને અને દેશની સેવા માટે યોગ્ય બને. સ્ટ્રાઇક અગેન ઓલ ઓર્ડિનન્સ એન્ડ લૉ એન્ડ ઇન્સ્ટિટ્યુશન દેટ કન્ટિન્યુ ધ શેલ્ટર ઓફ પીસ એન્ડ ક્રુઅલ્ટી ઓફ વોર. સ્ટ્રાઇક અગેન વોર, વિધાઉટ યુ નો બેટલ કેન બી ફાઉટ. સ્ટ્રાઇક અગેન મેન્યુફેક્ચરિંગ સ્ક્રેપ એન્ડ ગેસ બોમ્બ એન્ડ ઓલ અધર ટૂલ્સ ઓફ મર્ડર. સ્ટ્રાઇક અગેન્સ્ટ પ્રિપેરનેસ દેટ મીન્સ ડેથ એન્ડ મિસરીઝ ટુ મિલિયન્સ ઓફ હ્યુમન બીંગ. બી નો ડમ ઓબિડન્ટ સ્લેવ ઇન એની આર્મી ઓફ ડિસ્ટ્રક્શન. બી હીરોઝ ઇન એની આર્મી ઓફ કન્સ્ટ્રક્શન. જે શાંતિને ભંગ કરે છે, શાંતિને તોડે છે અને યુદ્ધની ક્રૂરતા લાવે છે તેમને તોડી પાડો. લોકોને મોતને ઘાટ ઉતારતા ગેસ બોમ્બ અન્ય વિનાશક સાધનો બનાવતા ઉત્પાદક એકમો એટલે કે જે કંપનીઓ ફેક્ટરી આવો કંઈ ગેસ બોમ્બ વિનાશક સાધનો જે લોકોને જાનહાનિ પહોંચાડે છે આવી કોઈ વસ્તુ બનાવતા હશે તો તે એકમોને ઔદ્યોગિક એકમોને તોડી પાડો. લાખો માનવોને મોત માટે અને યાતના લાવનાર સજ્જતાઓને તોડી પાડો. વિસર્જનના આ લશ્કરમાં મૂક તેમજ આજ્ઞાકારી બનશો નહીં. સર્જનના લશ્કરમાં નાયક બનો. બી હીરોઝ ઇન એની આર્મી ઓફ કન્સ્ટ્રક્શન. સર્જનના લશ્કરમાં નાયક બનો. તો ફ્રેન્ડ્સ, અહીં કહેવામાં આવ્યું છે કે દેશના તમામે તમામ વિભાગોમાં એ જોવું આવશ્યક છે કે કામદારોના બાળકો છે તેમને જન્મ સમયે યોગ્ય સ્વસ્થતા પ્રાપ્ત થાય, તે લોકો શિક્ષિત બને, બુદ્ધિશાળી બને, દેશની સેવા માટે યોગ્ય બને અને એવા તમામ કાનૂન કાયદા તેમજ સંસ્થાઓને તોડી પાડો કે જેઓ શાંતિને હણે છે, હનન કરે છે. મૂક બની રહેશો નહીં. સર્જનના સૈન્યમાં વીર બનો.